શ્રી નંદલ વિદ્યાલય મોરબી, ધોરણ 9, વિષય ગુજરાતી, પાઠ 22મો, પાર્ટ 2, બોળો. ઝવેરચંદ મેઘાણી પાઠના લેખકનું નામ છે. પાઠ બીજો જોઈએ. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવીને માથે કોસ મેલી, વરત વર્તળી, પઈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ? બીજા દિવસની હવે બીજી વાત, આખે આખી વાર્તા જ બીજી બળટાઈ ગઈ. જ્યારે ફૂદડી આવે ને વચ્ચે, ત્યારે શું થઈ જતી હોય, એક વાત ત્યાં પૂરી થઈ જતી હોય ને બીજી વાત શરૂ થતી હોય, એટલે બીજી વાત શરૂ થાય છે. બીજા દિવસનું મોં સૂજણું એટલે કે પરોઢ્યું થયું, સવારનો સમય થયો, ત્યાં છાશ અને રોટલો સિરાવીને માથે કોસ મેલી, વરત વરતળી, પઈ ને ઢાંઢા એટલે કે ખેતરે જવા માટેની બધી જ તૈયારી, બળદ ને બધી જ વસ્તુઓ લઈ જવાની પહેલાં ભેગી કરી અને પોતે નીકળે છે તૈયારી કરીને. બરાબર એ જ સમયે હથિયારબંધ ઘોડેસવાર આવી અને ઊભા રહીને પૂછે છે કે સોંડો માળી કોનું નામ છે? પ્રશ્ન કરીને. તો મારું નામ સોંડો કહીને ધડકતે અહીએ સોંડો તો થંભ્યો, એનું હૃદય થંભી જાય એવું ધક ધક થવા માંડ્યું. શું કામ? તો કે એના મનની અંદર વિચાર આવ્યો કે હવે તો એને પકડી જશે, એટલે ડરે છે. તમને ભાવનગર તેડાવ્યા છે, હજી તો પહેલાં કહે છે આવવાવાળા કોણે બાપા? ઠાકોર વજયસિંહજી. પડે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી, આટલું સાંભળતા તો એને અતિશય ધ્રુજી ઉઠે છે. ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે કાલ મેં ગાડીઓ દીધેલી ઇઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવ્યો છે અને હવે નક્કી મને કેદમાં નાખશે. આ બધી વાતો સાંભળીને સોંડાના મનમાં તો અતિશય દુઃખ થાય છે, કે છે ગઈકાલની વાત સાંભળીને કે મને કોઈ કે મેં એને કાલે ગાળો દીધી, એટલે પેલા ભાઈએ બધું જઈ અને કહી દીધું હશે મહારાજને. મહારાજ હવે શું કરશે? તો કે હવે મને જેલમાં નાખશે. અતિ ડરે છે. એવામાં બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરી એવું પહેલાં. એમને કંઈ સમજ ન પડી. એનો અવાજ સાંભળીને એની પત્ની ને એના છોકરાઓ પણ ત્યાં જ ઉભેલા, પણ એને કંઈ ખબર પડી નહીં. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજમાં, એટલે કે હવે આપણે મરી ગયા. બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભગવાનને પંથે પડ્યો. બળદ મૂકી દે છે અને પછી સોંડો અસવારની સાથે ભાવનગરના રસ્તે ચડે છે. માર્ગે જતા મનમાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કળિયું જ પડે, પણ ભેળા ભેળા ઠાકોરને મોટા મોટા જ મારે એના એ વેણ સંભળાવી દેવા છે. હવે લૂંટાણા પછી ભોસેનો રાખવો. કે છે બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરના રસ્તે ચડે. રસ્તામાંથી જતાં જતાં મનથી નક્કી કર્યું કે ભલે હવે હાથમાં કળિયું જડે એટલે કે મને કેદ કરી લે, પરંતુ હવે તો મારે ઠાકોર રાજાને, એટલે ઠાકોર એટલે એને મોટા મોટા સંભળાવી દેવું છે. હું કંઈ જે બોલ્યો પછી લૂંટાણા પછી, એટલે કે એકવાર પકડાઈ ગયા પછી ભો ભો એટલે કે ડર શેનો રાખવો? સોંડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો. એ તો ચડે છે પગથિયા ઉપર. ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદ જ ગાદી ઉપર બેઠેલો જોયો. જે ઘોડેસવાર હતા એ જ રાજા હતા. આ તો ઠાકોર પોતે. સોંડો તો ભયભીત અતિશય ડરી જાય છે. ઠાકોર વજયસિંહજીએ એને પોતાની પાસે બેસાડી અને પંપાડીને પૂછ્યું, પણ સોંડા તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ, એમાં શું ખોટું થયું? ભાઈ, તમે તમારા અમારા છોરું કહેવાઓ. તમારું દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે, બચ્ચાની ગાળો તો માવતરને મીઠી લાગે. હવે એને વાત કરે છે બેસાડીને પોતાની બાજુમાં કે તમે અમારા છોકરાઓ કહેવા હોય, તમારે દુઃખ હોય તો તમારે અમને કહેવાનો હક છે, કેમ કે તમે પ્રજા છો, અમે રાજા છીએ. બરાબર, એટલે કે જે માવતર જે છે એટલે કે અમે તમારા માતા પિતા કહેવાય, એટલે તમારી જે ગાળો છે અમને મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. હવે શાંતિથી બેસે છે અને ઠાકોર જે છે એટલે કે રાજા, એણે પોતાના દરબારમાં બેઠેલા જે મોટા મોટા અમલદારો હોય એની સાથે બેસવાવાળા એ બધાને પોતાની વાત સંભળાવે છે કે આગલા દિવસે આ ભાઈએ મને આવી આવી ગાળો દીધી. ઓહો, જેસાભાઈ, પરમાણંદાસભાઈ,
શું કહું, આ બોડિયા ખેડૂત વગર ઓળખીએ આદર માન, એ કહે છે આ બોડો ખેડૂત, એણે મને કેટલો બધો આદર માન આપેલું ખબર છે? એ મીઠી બોડો, અતિશય મને મીઠો બોડો ખવડાવ્યો અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા અને આ મોલાતીઓની મીઠાશ મીઠાઈઓમાં પણ નથી પડતી. એ કહે છે આવડાવડા મોટા બંગલાની અંદર જે મીઠાઈઓ રાખેલી હોય એની અંદર પણ આવી મજા પડતી નથી, એવી જે એની બોડાની અંદર મીઠાશ હતી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલાવા લાગી. એ તો ખુશ થાય છે. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન છે ને 1 કોસની વાડી છે. એણે કીધું કે મારે 100 વીઘા જમીન છે ને 1 કોસ વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું, એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, એ પતરામાં લખો કે આ બધું જ ઠાકોરેનો બોડો જમ્યા પછી તે માટે આપ્યું છે. શું કામ એને આટલું બધું આપેલું? તો કે ઠાકોરેનો બોડો ખાધો એટલે બધી જ વસ્તુ એને આપે છે. એ પણ કોતરાએ કહ્યું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ ક્યાં જશે લેવા? આપો 12 બળદ. રાજાએ કીધું, તો 12 બળદ પણ આપી દો, એ તો ગરીબ છે, બળદ લેવા માટે ક્યાં જાય? એટલે 12 બળદ પણ આપે છે. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળસી બાજરો. બાજરો આપ્યો. બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાવી. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને ભોંભલી પહોંચાડી દીધો. આટલું આપી અને રાજા એને ખુશ કરી દીધો. એક દિવસ, હવે ત્રીજી વાત છે, વચ્ચે સંઘજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવી શીખ તેવા શિકારી લેબાસ પહેરેલો. લેબાસ એટલે પહેરવેશ. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા. એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસી એ ઘોડે સવારને 2-4 ગાળો દીધી. મારા રોયા ભાડતો નથી, પીટ્યા ઊભો ખેતરમાં ઘોડો હાંકસ તો લાજતો નથી. એક દિવસ વચ્ચે સંઘજી હવે શિકાર નીકળે છે, ઓળખાય નહીં તેવા પહેરવેશ પહેરીને. સમઢિયાળા ગામની અંદર મોટા મોટા મોલ ઊભેલા હતા. એ ખેતરની અંદર કણબી એટલે કે પટેલ જે છે એવી કહેવાતી જ્ઞાતિ, એના એક ડોસી ઊભેલા હતા, જેની અંદર ઘોડે સવારે એ ડોસીને જોઈ એટલે કે ડોસી જેથી નીકળે છે અને એનો મોલ જે છે એટલે કે પાક ઊભેલો એ આમથી તેમ ઘોડે સવારથી શું થઈ જાય છે, બધો નીચે પડી જાય છે. એટલે એ ગાળો દેવા લાગે છે કે તને દેખાતું નથી? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી ગાળો કેમ કાઢે છે, ઓળખેશ? એને કહે છે, તું મને ગાળો શું કામ આપસ, ઓળખસ? અમે રાજના નોકર છીએ, જેલમાં ખોસી દેશું જેલમાં. હવે જા જા રોયા, તારા જેવા સાપરડા તો કંઈક આવે ને જાય. બાપુ, વજયસિંહજીના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? એ ડોસી જે છે એના શબ્દો કેવા, રાજાને તે દિવસે ખબર પડે છે. શું ખબર પડી? તો કે એના તો એના સામે કહે છે કે તું મારી સામે ગુસ્સો ન કર અને મને ગાળો ન આપો, અમે તો રાજાના નોકર છીએ. એ કે હવે જા જા, તારા જેવા તો સિપાહીઓ કંઈક આવે, અમે અત્યારે રાજા વજયસિંહના રાજમાં રહીએ છીએ, કોઈ અમને કંઈ કરી શકે નહીં, કોઈની તાકાત નથી કે કોઈ અમને જેલમાં પૂરી શકે. ઠાકોર તો ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એનો કેવો વિશ્વાસ, એને વધુ નીડર બનતા શીખવું તો જ મારા જીવ્યું પ્રમાણ. ઠાકોર ચાલતા થાય છે, મનમાં વિચાર આવે છે કે વાહ, પ્રજા કેવી નીડર છે મારી, મારા ઉપર એને કેટલો બધો વિશ્વાસ છે અને વધુ નીડર બનતા શીખવું પડે, એ જ કહે છે મારું તો જીવ્યું પ્રમાણ, મારું જીવ્યું જે છે એનું સાબિત થાય. હવે બરાબર એને ખબર પડે છે કે મારી રાજા જે મારી પ્રજા છે એ મારા રાજમાં સુખી છે. એણે ડોસીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી દીધી. કાયમ એટલે કાયમ એ બધી જ જમીન એને ઇનામમાં આપી દીધી રાજાએ ડોસીને અને ખુશ કરી દીધી. અહીંયા પાઠ પૂરો થાય છે.